અને સીધા આપને લઈ જઈને અડિયાદ કે જ્યાં હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા છે કે આવા ગુજરાતમાંથી આ સુરક્ષિત ગુજરાત બનાવવા પાછળ આપના દ્વારા લો એન્ડ ઓર્ડરમાં મજબૂતાઈથી પગલાં લેવામાં આવ્યા. ટ્રાન્સપરન્સી જોડે ગુજરાત પોલીસની ભરતી એ આપણા માધ્યમથી લાવવામાં આવી. સૌ પ્રકારની બદલીઓ અને એ બદલીઓની અંદર ટ્રાન્સપરન્સી જોડે, કેમેરાના સેટિંગ જોડે, દોડના તમામ પ્રકારના ડેટા ક્લિયર રહે એ પ્રકારની ભરતી તમે ગુજરાતના યુવાનોને આપી છે. ગુજરાતના યુવાનો સદા આપના આભારી રહેશે. ગુજરાતમાં આજે જે ગુજરાત પોલીસ જે સ્માર્ટ પોલીસ તરીકે ઓળખાય છે, એ સ્માર્ટ પોલીસ કઈ રીતે બની? 2003 માં આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જયારે ગૃહમંત્રી હતા, આપણા મોદી સાહેબની આગેવાનીમાં ગુજરાતમાં ઈ ગુજકોપ નો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો. તમામ પ્રકારના ટ્રાન્સપરન્સી જોડે ડેટા સંભાળવામાં આવ્યા. ગુજરાત પોલીસને મોદી સાહેબ અને અમિતભાઈએ આખા દેશમાં સર્વપ્રથમ ત્રીજી આંખ આપી. ત્રીજી આંખ એટલે સીસીટીવી ના પ્રોજેક્ટ આખા ગુજરાતમાં ચાલુ કરવામાં આવ્યા. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે આ સીસીટીવી ના પ્રોજેક્ટ થી ગુજરાતના કેટલા મહત્વના કેસો આજે સોલ્વ થઈ રહ્યા છે. 2003 માં ગુજ સીટોક નો કાયદો લાવવામાં આવ્યો. આતંકવાદી ઘટનાઓ અને ગુજરાતની અંદર ઓર્ગેનાઇઝ ક્રાઇમ કઈ રીતે રોકવામાં આવે, ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને આ કાયદાને પસાર ના થવા લીધો. 2019 માં કેન્દ્ર સરકારની દરમિયાનગીરીથી આજે આપણે ગુજ સીટોક પાસ થયો અને આજે આપણે ગુજરાતના તમામ પ્રકારના ઓર્ગેનાઇઝ ક્રાઇમ આજ કાયદાથી રોકી શકીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત, આપણું ગુજરાત, આપણા ગુજરાતના બોલાભાલા નાગરિકો ધર્મ સ્વાતંત્ર જે બિલ લાવ્યા તેનાથી ધર્માંતરણ રોકવામાં આજે ખૂબ મોટી સફળતા મળી રહી છે. નહીં તો આપણા ગુજરાતની અંદર શું પરિસ્થિતિ હતી એ આપણે સૌ લોકો સમજી શકીએ છીએ. આદરણીય અમિતભાઈ શાહ સાહેબે જે તે વખતે એટીએસ ને વધારે સશક્ત બનાવવા માટે જે પ્રકારની જરૂરિયાત હતી તે ગુજરાત પોલીસને આપી અને એ જ એટીએસ આજે આપણું ગુજરાતનું એટીએસ એ રાજસ્થાન, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર આવા તમામ જગ્યા પર જે ડ્રગ્સના વેપલા ચાલતા હતા એનું આખું નેટવર્ક સાફ કરવામાં સફળતા મેળવી છે. માત્ર 6 મહિનામાં 4,000 કરોડ થી વધારે ડ્રગ્સ આજ આપણી ગુજરાત પોલીસની એટીએસ દ્વારા પકડવામાં આવ્યું છે. આપણે સમજી શકીએ છીએ કે કયા પ્રકારના યુવાનોનું ભવિષ્ય બચાવવાનું કામ આજે ગુજરાત પોલીસ કરી રહી છે. આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ ડીજી કોન્ફરન્સમાં પોક્સો એક્ટનું ખૂબ જ સારી રીતે ઉપયોગ કરીને નાની દીકરીઓ પર કોઈ બી પ્રકારના દુષ્કર્મના બનાવ બને તો એને તાત્કાલિક ન્યાય કઈ રીતે મળે તેનું ભાર મૂકેલું હતું. ગુજરાત પોલીસે, ગુજરાતના ન્યાયતંત્રએ આ બાબતે ખૂબ સરસ કામગીરી કરી. સાહેબ, એક કેસમાં 22 દિવસની અંદર એક દીકરી પર દુષ્કર્મ થાય છે અને 22 દિવસની અંદર સજાએ મોત આપવામાં આવે છે. એક દીકરીના કેસમાં 70 દિવસની અંદર સજાએ મોતનું એલાન થાય છે. આવા 45 કેસો લો ડિપાર્ટમેન્ટ જોડે સંકલન કરીને આપણે લોકોએ આવા પરિવારોને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. આપ સૌ લોકોનું આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આપ લોકો પધાર્યા છો, આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ગુજરાતને નંબર 1 બનાવવા માટે જે સંઘર્ષ, જે નિર્ણયો લીધેલા, જે દૂરંદેશીથી જે વિચારો કરેલા અને જે એમને જે આ વટવૃક્ષ બનાવીને ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડર અને ખાસ કરીને ગુજરાતને જે રીતે દેશમાં નંબર 1 બનાવ્યું છે આ ગુજરાતના સૌ નાગરિકો વતી